વડોદરાના શિનોર તાલુકાના માલપુર ગામનો બનાવ વાત કરવામાં આવે તો શિનોરના માલપુર ગામે ઘનશ્યામ ઉર્ફે ધનિયો વસાવા તેની પત્ની સાથે રહેતો હતો। ઘનશ્યામ ઉર્ફે ધનિયાની પત્ની સંગીતાને અન્ય મહેશ ઈશ્વર વસાવા નામના વ્યક્તિ સાથે હતો પ્રેમ સંબંધ। ઘનશ્યામ ઉર્ફે ધનિયાની પત્ની પોતાના પ્રેમી સાથે પોતાના પિયર નર્મદા જિલ્લાના પાણેથા ગામે પતિ પત્ની તરીકે રહેતા હતા। પોતાની પત્ની સંગીતા પ્રેમી સાથે રહેતી હતી એ પૂર્વ પતિને પસંદ ન હતું, જેથી સંગીતાના પૂર્વ પતિએ ફિલ્મી દબે પ્લાન બનાવી પોતાની પૂર્વ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી। પત્નીનો પ્રેમી શિનોરના માલપુર ગામે આવવાનો હોય અને ત્યાંથી પરત ફરવાનો હોય જેની બાતમી મહિલાના પૂર્વ પતિ ઘનશ્યામે મેળવી પૂર્વ પતિએ મારુતિ વાન લઈને સાડલીથી સુરાસામર જવાના માર્ગ ઉપર પીછો કરી પ્રેમીની બાઇકને પાછળથી ટક્કર મારી બાઇક ચાલક પ્રેમીને ઈજાઓ પહોંચાડી પોતાની મારુતિ વાનમાં અપહરણ કરી મારુતિ વાનમાં જ પૂર્વ પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી નર્મદા જિલ્લાના નવડા ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લાશને ફેંકી દઈ મોટરસાયકલને રાજપરા ગામની સીમમાં બિનવારસી મૂકી અન્ય પુરાવા નર્મદા નદીમાં નાખી દીધા હતા। પોલીસે ઉડાણપૂર્વક આ દિશામાં તપાસ કરતા બે આરોપી ઝડપાઈ ગયા હતા, જ્યારે મહિલાનો પૂર્વ પતિ ઘનશ્યામ ઉર્ફે ધન્યો વસાવા ખૂનના ગુનાનો મુખ્ય આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। નર્મદા જિલ્લાના નવડા ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં FSL સાથે શિનોર પોલીસે સ્થળ સહિતનો ઝડપાયેલ આરોપીને સાથે રાખી નિરીક્ષણ કરવા પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી હતી। કામરાન નકુમનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર।